वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरुमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः श्रीघनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री स्वामी नारायण भगवान नी जय। श्री हरिचरितामृत सागर पूर पांचमू तरंग अठावनमू। घणा समय पछी आज सांजनी कथा संतो बधा बार गया छे एटले आ करवानो लाभ मळ्यो छे। हरिचरितामृत सागर आपणे रोज सांजनी कथा सांभळीए छीए એ પ્રસંગ પ્રમાણે મહારાજ વિચરણ કરતા કરતા ભુજ નગર પધાર્યા છે। ગુજરાત મેં હે ભુજ સિટી હે કચ્છ ભુજ આપને સુના હોગા। તો ભગવાન શ્રી હરિ જો મનુષ્ય રૂપ ધારણ કરકે ઇસ ધરતી ઉપર વિચરણ કર રહે થે આજ સે 200 સાલ પહેલે, तब जो जो कथा जो जो चरित्र सब संतों उसके साथ थे उसने देखे सुना, भगवान ने जो जो बोला वो अक्षरशः इस शास्त्र में लिख दिया है। और 200 साल पुराना ये ग्रंथ है। वो ग्रंथ का नाम है हरिचरितामृत सागर। तो भगवान फरता फरता भुज में पहुंचा छे। ભુજમાં આધારાનંદ સ્વામી ત્યાંની કથા લખતા શ્રી હરિનું ટૂંકમાં થોડું જીવનચરિત્ર કહે છે, એની લિંક ચાલુ હતી, ત્યાંથી આગળ આપણે કથા સાંભળીશું। ધર્મદેવ ભક્તિ માતા એમનું પ્રાગટ્ય થયું ધરતી ઉપર, દુર્વાસાના શાપને નિમિત્ત કરી બંને છપ્પૈયામાં એમનો બંનેનો મિળાપ થયો, લગ્ન થયા અને ત્યાં ભગવાન શ્રી હરિ ઘનશ્યામ મહારાજ ઉસકી માં કા નામ ભક્તિ દેવી થા ઓર પિતા કા નામ ધર્મદેવ થા, તો ઉસકે વહાં ભગવાનને જન્મ લિયા। 11 સાલ તક ઘર મેં અપને પરિવાર અપને માત પિતા કે સાથ રહે, ખૂબ ચરિત્ર ક્યા અને ખૂબ સુખ આપ્યું। પછી આગળથી કથા અહીંયા 58માં તરંગમાં સ્વામી જે લખે છે હું વાંચું છું। શ્રીહરિ પ્રગટ થઈને વર્ણિના વેશે હિમાલયમાં ગયા, ત્યાં જઈને વિશેષ ઉગ્ર તપશ્ચર્યા કરી। શ્રી નરનારાયણ દેવ અને સમગ્ર ઋષિઓ શ્રીહરિનું તીવ્ર તપ જોઈને સૌ દોડીને સમીપે આવ્યા, હાથ જોડ્યા અને વિનંતી કરી, આપ તો સર્વનું કારણ છો, તમે કયા ફળની ઈચ્છાથી તપ કરો છો અમે કોઈ તે જાણતા નથી, આપ કોઈ ફળની ઈચ્છાથી તો તપ કરો જ નહીં, કારણ સર્વના કર્મ ફળ પ્રદાતા તો આપ એક જ છો। જપ તપ વ્રત વગેરે અનેક સાધનો છે તેનો તો કોઈ પાર નથી, એ બધાનું મૂળ આપ એક જ છો,
અને આપનું મૂળ પણ આપ એક જ છો. ત્યારે શ્રીહરિએ કહ્યું, ચારેય ધામોમાં જેટલા ગુરુઓ કહેવાય છે અને વેશધારી જે બ્રાહ્મણ કહેવાય છે એ બધા અધર્મ પરાયણ જ વર્તે છે. એણે કરીને રાજા અને પ્રજા બધા અતિ અધર્મ પરાયણ થઈ ગયા છે. લોભરૂપી અંતઃશત્રુ મહાન બળવાન છે, એ લોભ મિત્ર બનીને બધાના હૃદયમાં છાની રીતે રહ્યો છે. શ્રીહરિ પ્રગટ થયા. નાની ઉંમરમાં 11 વર્ષની ઉંમરે વનવાટ લીધી. માત પિતાને દિવ્ય ગતિ આપી, ભાઈ ભાભી સગાવાલા બધાનો ત્યાગ કરી અને વનમાં ગયા અને સીધું હિમાલય ટાર્ગેટ કર્યો. હિમાલયમાં નીલકંઠ વર્ણીએ એટલે કે ઘનશ્યામ મહારાજે શ્રીહરિએ એવું ઉગ્ર તપ કર્યું, એવું ઉગ્ર તપ કર્યું, ઘોર તપશ્ચર્યા કી, કે વહાં કે જો ઋષિ મુનિ થે ને, હિમાલય મેં બદ્રિકાશ્રમ ધામ હૈ, જૈસે કૈલાસ ધામ હૈ, બદ્રીનાથ ભી હૈ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી, વૈસે બદ્રિકાશ્રમ ધામ દિવ્ય ધામ હૈ, વહાં કોઈ જા નહીં સકતે, એક બાર ગયે તો ફિર વાપસ નહીં આ સકતે, જૈસે ઇસ માઇક દ્રષ્ટિ સે વો દિખાઈ નહીં પડતા હૈ, એસા દિવ્ય ધામ હૈ. વહાં આજ ભી શાસ્ત્ર પુરાણ મેં લિખા હૈ, આજ ભી નરનારાયણ ભગવાન વહાં ઋષિ મુનિયો કે સાથ પ્રત્યક્ષ પ્રગટ બિરાજમાન હૈ, તપશ્ચર્યા કર રહે હૈ. એક કલ્પ પર્યંત, કલ્પ માને ક્યા હોતા હૈ, અપને 8 અબજ, સુન રહે ને, 8 અબજ और 64 કરોડ વર્ષ અપને ઇસ પૃથ્વી લોક કે જબ પૂરે હોતે હૈ તબ બ્રહ્માજી કા એક દિન હોતા હૈ. 8 અબજ 64 કરોડ દિન એક હી દિન બ્રહ્મા કે હોતે હૈ. ઇતને સાલ હમારે વ્યતીત હો જાય તબ બ્રહ્માજી કા એક દિન હોતા હૈ. એસી બ્રહ્મા કી 100 સાલ કી આવરદા હોતી હૈ, ઉસકી સાલ અપની નહીં. તો જબ ઉસકા જીવન મીન્સ કે 100 સાલ પૂરા હોતા હૈ તબ એક કલ્પ કહેલાતા હૈ. એક કલ્પ તક નરનારાયણ ભગવાન જબ બદ્રિકાશ્રમ મેં ધર્મદેવ ભક્તિ માતા સે પ્રગટ હુએ, દો રૂપ મેં, નર ઓર નારાયણ, દો રૂપ મેં પ્રગટ હુએ, જૈસે કૃષ્ણ ઓર અર્જુન, વે ઉસકા હી રૂપ હૈ, નર ઓર નારાયણ કા હી રૂપ કૃષ્ણ ઓર અર્જુન હૈ, સેમ હૈ. વો નરનારાયણ ભગવાન આજ ભી કલયુગ કે ઇસ ભક્તો કી રક્ષા કે લીએ, ઉસકા મોક્ષ કે લીએ વો તપશ્ચર્યા કર રહે, અપને લીએ નહીં. ભગવાન જો ભી કરતે હૈ અપને લીએ કુછ નહીં કરતે. જૈસે મહાપુરુષ હૈ, બડે બડે સંત લોગ હૈ, વો જો કુછ કરતે હૈ વો સમાજ કે લીએ, જીવ કે લીએ, પરોપકાર કે લીએ કરતે હૈ, અપને લીએ કુછ નહીં કરતે. તો ભગવાન તપશ્ચર્યા, ભગવાન શ્રીહરિ જો આપ પ્રત્યક્ષ દર્શન કર રહે હૈ, ઉસને હિમાલય મેં 1 સાલ પર્યંત ઇતની ઘોર તપશ્ચર્યા કી કે વો બદ્રિકાશ્રમ કે જે ઋષિ થે, મહર્ષિ થે, વો સબ ઉઠ કે ઓર સ્વયં સાક્ષાત નરનારાયણ ભગવાન ભી ઉઠ કે વો ભગવાન કે પાસ દોડ આયે, હાથ જોડ લિયા, પેર મેં ગીર ગયે. ઇતની છોટી ઉમ્ર મેં ઇતના ઘોર તપશ્ચર્યા આજ પહેલે કિસી ને કિયા નહીં, ઓર અબ કોણ કરેગા. સબને પ્રાર્થના કરકે કહા કે પ્રભુ આપ ઇતના તપ ક્યો કર રહે હૈ, ક્યા ફલ કી ઈચ્છા હૈ, ક્યોંકિ આપકો કોઈ ફલ કી ઈચ્છા તો હૈ નહીં. ભગવાન સ્વયં ફલ પ્રદાતા હૈ, કર્મ ફલ પ્રદાતા ભગવાન હૈ, જો ભી કર્મ કરતે હૈ ઉસકા ફલ ભગવાન ઉસકો દેતે હૈ. અચ્છા કરે તો અચ્છા દેતે હૈ, બુરા કરે તો બુરા દેતે હૈ, દેને વાલે તો વહી હૈ, વો અપને આપ નહીં મિલ જાતા હૈ. કઈ લોગ એસે માનતે હૈ જૈસા કર્મ કરો એસા ભોગતોગે, અપને આપ નહીં ભોગના, ભગવાન ઉસકો દેતે હૈ, યદી ભગવાન ચાહે તો માફ ભી કર દેતે હૈ,
और भगवान चाहे तो उसकी सजा बढ़ा भी देते हैं, उसको क्लियर करने के लिए शॉर्ट टाइम में उसको पार करने के लिए ज्यादा भी उसकी कसौटी कर लेते हैं, जैसे पांडवों की थी, जैसे जैसे बड़े बड़े राजाओं की, बड़े बड़े भक्तों की, प्रहलाद की, सबकी की है ना, पर बहुत बहुत उसको सहन करना पड़ा था। लेकिन वो इसी ही जन्म में उसको अपने पास ले लेना था, इसलिए सब हिसाब भुक पूरा करना था। कहने का मतलब यही है, जो कोई भक्त लोग या कोई भी देव भी तपश्चर्या करता है, दानव भी करता है, मनुष्य भी करता है, ऋषि महर्षि सब करते हैं, लेकिन उसके पीछे कोई हेतु होता है, कारण होता है, उसको कुछ चाहिए। लेकिन प्रभु आपको क्या चाहिए, आप क्यों तपश्चर्या कर रहे हैं, किसके लिए? क्योंकि आप ही सबको कर्म का फल देते हैं, देने वाले आप हैं, आपको क्या चाहिए? यहां लिख रहे जप तप व्रत वगैरह अनेक साधनों छे, ऋषि मुनियों अने नरनारायण भगवान एम कहे छे जप तप व्रत अनेक साधनों छे, एनो कोई पार नथी, ए बधानु मूल आप एक ज छो, साधनोनो कोई पार नथी, अनेक साधनों छे, पण ई साधनों पाछळनु मूल मेळवानु कारण हेतु आप छो, तमने राजी करवा माटे, तमारी प्राप्ति करवा माटे बधाय तप करे छे, साधनो करे छे, पण आपनु मूल पण आप एक ज छो, आप मूल ज छो, तमे ज छो, एवं नहीं कि तमारू कई मूल जुदू छे, सर्व अवतारनु मूल तमे छो, पण तमारू मूल तमे ज छो, तमे ज स्वयं मूल छो, कारण ना कारण छो। नर नारायण देव एवं कहे छे सर्वोपरि छो, परात्पर परब्रह्म छो, तमे एक ज छो। त्यारे श्री हरि ए कह्युं, नरनारायण भगवान अने ऋषि मुनियोने एम कह्युं कि चारे धाममां जेटला गुरुओ कहेवाय छे ने, बधा वेशधारीओ ब्राह्मणों कहेवाय छे ने, ए बधा अधर्म परायण थई गया छे, अत्यारे पृथ्वी पोकार करे छे, पापनो भार वधी गयो छे। भगवान छे ने वन विचरण करता करता कपिल मुनिना आश्रममां तीर सागर आ सागर ने तीरे क्या आपणे कलकत्तामां छे एनी अंदर बेटमां त्यां गंगा सागर कहेवाय छे ने, गंगा ने सागर नुं ज्यां मिलन थाय छे, गंगा सागरना बेटमां कपिल मुनिनो आश्रम छे। अत्यार तो खबर नहीं, कोई गयुं नथी अत्यार नहीं, ए वखते हतो। એ મુનિના આશ્રમમાં ગયા, ખૂબ શાંત વાતાવરણ લાગ્યું, એને થયું કે અહીં ભજન કરીએ। કપિલ મુનિ પણ હતા, કારણ કે એ પણ એનું આખું વર્ણન આવે છે વનવિચરણની કથામાં, આપણે સાંભળી ગયા। ભગવાન તપશ્ચર્યા કરવા બેસી ગયા તે મજા આવી, ઊભું થવાનું મન ન થયું, તે દેવતાઓને ચિંતા થઈ, તીર્થોને ચિંતા થઈ। હરિલીલામૃતમાં કથા લખી છે, તીર્થો દેવતાઓ ઈશ્વરો બધાય દોડતા આવ્યા ભગવાન પાસે, આ પ્રભુ તમે શું કરો છો? ભારતભરના તીર્થો પ્રત્યક્ષ મૂર્તિમાન ભગવાનની સામે ઊભા રહી સ્તુતિ કરવા લાગ્યા, હે પ્રભુ આ તમે શું કરો છો? તમે અમારા ખાતર અમારી ધરતી ઉપર અમારા આ સ્થાનોમાં જે અધર્મી લોકોએ, પાપી લોકોએ, અસુર લોકોએ, પાખંડી લોકોએ અધર્મ વ્યાપ્યો છે, ધર્મના નામે અધર્મ કરે છે, અમારું તીર્થત્વ ખલાસ થઈ ગયું છે, અને અમે તમને સ્તુતિ કરી અને તમે આ ધરતી પર પધાર્યા અને અહીં તમે પલાઠી વાળીને બેહી ગયા, અને આગળ બધું હજી શું થશે? ભગવાન તો આંખ બંધ કરીને બેસી ગયા, ચિંતા કરવા લાગ્યા, બહુ સ્તુતિ કરી કે ઊભા થાઓ પ્રભુ, તમારે ધ્યાન કરવાની જરૂર નથી, ધ્યાન રાખવાની જરૂર છે અત્યારે। શું કીધું? અમુક ધ્યાન કરવા બેસી જાય ને એટલે નુકસાન બહુ થાય, કરવાનું એ કાંઈ ને કરે કાંઈ, અમુકને ધ્યાન રાખે તો જ એનું બીજાનું બધાનું જાજા જીવનું ભલું થાય,
પછી એ ખૂણામાં બેસીને ધ્યાન કરવા બેસી જાય, એને ભગવાને શક્તિ આપી હોય, ઐશ્વર્ય આપ્યું હોય, સામર્થ્ય હોય, કંઈ કળા હોય, કંઈ કરવાની એ હોય, અને પછી એ શાંતિથી એક ખૂણામાં બેસી જાય કે એક જંગલમાં ક્યાંક વ્યા જાય તો કેટલા બધા જીવ અટવાઈ જાય. એનું તો ધ્યાન રાખવાનું હોય ને. હા, ધ્યાન તો એ રાખતા જ હોય, પણ એ ભગવાનની આજ્ઞાથી પ્રવૃત્તિ બધી કરતા હોય. એક મહારાજે એમ કીધું, પ્રવૃત્તિ નિવૃત્તિ કરતા એ પ્રવૃત્તિવાળો શ્રેષ્ઠ છે, કારણ કે એના દ્વારા જાજા જીવનો મોક્ષ થાય છે. એનામાં એટલી પાત્રતા હોય, યોગ્યતા હોય, બધું કરી શકતા હોય, ઘણા બધા જીવોનું કલ્યાણ કરવાની સામર્થ્ય ભગવાને એને આપી હોય, અને પછી માળા લઈને બેસી જાય તો એવું સારું કહેવાય? એ સારું કહેવાય? એટલે મહારાજ કહેતા, સંતો, સંતો એવા તપસ્વી હતા, જ્ઞાની હતા, ધ્યાની હતા, ભજન ભક્તિના અંગવાળા હતા, તો એ મહારાજે સંતોને સમાજની વચ્ચે રાખ્યા, કારણ કે મહારાજનો આ ધરતી ઉપર આવવાનો દાખલો હતો. અનંત કોટી જીવોને મારા સ્વરૂપનું જ્ઞાન આપી અને એવા પરમ એકાંતિક બનાવી અને અક્ષરધામના અધિકારી બનાવવા, એટલા માટે ભગવાન ધરતી ઉપર આવ્યા. જો એ કંઈ ન કરાવવાનું હતું તો પછી અહીં શું કામ આવે? એના ધામમાં એ મુક્તોની ભેળા મજા ન કરે? આ સંતો કંઈ સાધના કરતા હોય, તપવ્રત જપવ્રત કંઈ કરતા હોય, ગમે એટલી મહેનત કરતા હોય, એ ભગવાનનો દાખલો સફળ કરવા કરતા હોય, એમાં ભગવાનનો વિશેષ રાજીપો છે. નીલકંઠવર્ણી સ્વયં બેસી જાય તો બીજા શું કરે પછી? ઘણા લોકો એમ કે સાધુનો તો આ ધર્મ કહેવાય, ભગવાને આટલું જ કીધું છે, કાંઈ કરવાનું નહીં, મુઠ્ઠીઓ વાળીને બેહી રહેવાનું, પલાઠી વાળીને, એવું કંઈ કીધું છે? પાછા એમ કે જેને જેની કંઈક વાસના હોય ને એટલે એ પ્રવૃત્તિમાં જોડાય. હું કે કંઈક વાસના હોય ને, ઈચ્છા હોય ને, પદ પ્રતિષ્ઠા જોઈતી હોય ને, કંઈક મનાવવું હોય, કંઈક પૂજાવવું હોય, એટલા માટે એ દોડાદોડ કરતા હોય. બાકી ભગવાનને કંઈ કરાવવું નથી, ભગવાનને કરવું નથી, તો પછી આટલા બધા જીવને કલ્યાણ. સ્વામી કે 1 કરોડ વહાણ ભેગા થાય ને, સ્ટીમરો, 1 કરોડ સ્ટીમર ભેગી થાય ને ત્યારે એક મનવાર થાય, એવડી મોટી મનવાર હોય. એવી 100 કરોડ મનવાર લઈને અમે આવ્યા છીએ ધરતી ઉપર. કેટલી કેટલા કેટલા થાય કહો મને હવે? 1 સ્ટીમર પેલું ટાઇટેનિક હોય, 1 કરોડ ટાઇટેનિક એકઠી કરો તબ 1 મનવાર હોતી હે. સમજ રહે ને આપ? ઓ મનવાર માને વો સ્ટીમર જૈસા હી, બડા હોતા હે. તો એસા 100 કરોડ માને 1 અબજ મનવાર લે કે અક્ષરધામ મેં શાયે હે. ઘનશ્યામ દાદા, આપકો સમજ પડતા હે ને, મેં કભી હિન્દી બોલતા હું ઉસકે લીએ. આપકા નામ મેં ભૂલ ગયા. હા, વિનયજી, આપકે લીએ બીચ બીચ મેં થોડા બોલ દૂંગા, ઓર સબ એસે હી હિન્દી મેં પૂરા બોલુંગા તો વો ઉસમે ઓનલાઈન મેં સુનને વાલે કો ભી કન્ફ્યુઝ થોડા હો જાયેગા, ઓર મુજે ભી ઇતની પ્રેક્ટિસ નહીં હે, મેં ભી કભી હિન્દી નહીં બોલતા હું, કભી બોલના હોગા મોકા હી નહીં મિલતા, યે સબ ગુજરાતી વાલે ઓર ઇંગ્લિશ વાલે હી હે, ઇંગ્લિશ મેરા સબ્જેક્ટ નહીં, ગુજરાતી બોલ દેતા હું, લેકિન હિન્દી તો બસ આપકે લીએ કભી કભી થોડા બહોત, કભી કભી શબ્દ મેં ગલત ભી હો જાતા હે, લેકિન ક્યા ઇતની મનવાર લેકે ભગવાન ઇસ પૃથ્વી પર અપને મુક્તો કે સાથ પધારે તો કે સબ ખાલી હી લે જાના હે, ઉસકો ભર કે જાના હે, ઇતને જીવ કા કલ્યાણ કરના હે, સબ અધર્મ કો ખતમ કરના હે, ધર્મ કી સ્થાપના કરના હે, અપને સ્વરૂપ કા જ્ઞાન દેના હે, જીવો કે સુખ કે લીએ, ઉસકે હિત કે લીએ, પરોપકાર કે લીએ ભગવાન કહેતે હે હમ તપશ્ચર્યા કર રહે હૈ. એ સબ જો તીર્થમે જો અધર્મ ઘૂસ ગયા હે, ઉસકો નિકાલના હે, તેણે કરીને પ્રજા ને રાજા બધા અતિ અધર્મ પરાયણ થઈ ગયા છે. તીર્થોમાં જ ધર્મના નામે અધર્મ થાય પછી કોણ બાકી રહે? રક્ષકો એ ભક્ષક થઈ જાય પછી રક્ષણ કોનું કરે? આવું થઈ ગયું. લોભ લોભરૂપી અંત શત્રુ બળવાન,
बद्दा ने लोभ, प्रजा ने लोभ, राजा ने लोभ। लोभी गुरु लालचू चेला दोनों नरक में ठेलम ठेला। राजा एक ब्राह्मण हतो, भागवत नी कथा करे, राजा ना राजमा जैन कचेरी माओ बदे राजा ने स्पेशल हमड़ावा जाए। भागवत नी कथा करता प्रेमा तो सीधी कथा शुरू थाय, सात दी मां परीक्षित नो मोक्ष थियो। केटली वार, केटली वार मां? सात दिवस मां परीक्षित नो मोक्ष थियो। पेलो राजा के उभारो उभारो, तमे हातमी वारा भागवत मने हंभळावो छो, सात दिवस मां परीक्षित नो मोक्ष थियो, हूँ केटला वर्षोथी तमारी पाहे भागवतनी कथा सांभळुं छुं, मारा मोक्षनो हूँ हूँ कीधुं, मारा मोक्षनो शुं, मारी मुक्तिनो शुं, मारो जवाब आपो पहेला। हवे आ खंजळवो मेडो माथो, થોડો ટાઈમ આપો કે સારું કાલે મારે જવાબ જોઈએ, નહીતર ખબર છે ને ફાંસી લગાડી દઈશ। બ્રાહ્મણ મૂંઝાયો, હવે શું કરવું, કેમ છૂટવું, કોને કેવું, ઘેરે જઈને ખાધું નહીં, હુઈ ગયો સીધો। છોકરાએ જોયું બાપા કંઈક ટેન્શનમાં લાગે, જમ્યા નથી, નહીં તો કથા કરવીને આવીને સીધા લાડવા જોઈએ ને, પણ આજ કંઈ ખાધું નથી। છોકરો પાસે ગયો, એનો જુવાન છોકરો હતો, શું છે બાપુજી કંઈ ટેન્શનમાં છો? કે કંઈ નહીં, તારા કામનું નથી, શું કરું, મારો પ્રશ્ન છે, તમારો પ્રશ્ન નહીં, મારો પ્રશ્ન, બોલો બોલો શું છે। એના બાપા કે ભાઈ તું રહેવા દે, તારથી નહીં થાય, હું તારો બાપ છું, મૂંઝાવું છું, તું શું કરીશ? તારે કે ના ના કહો, તારે કે આમ છે, આવું પૂછ્યું છે રાજાએ, પરીક્ષિતનો હાથ દીમાં મોક્ષ થયો અને મેં હાથ વખત ભાગવત સાંભળી તોય કાંઈ મારું ઠેકાણું પડ્યું નથી, કહેતા મને અહેસાસ નથી થતો, એવું ફિલિંગ નથી થતું, કેમ એમ જવાબ દો, હું દઉં જવાબ એને। અને તારે દીકરો કહે છે બાપ ચિંતા ના કરો, હોઈ જાઓ શાંતિથી, કાલે હું જઈશ એને કથા સાંભળાવા। છોકરો હવાર તૈયાર થયો, બાપા અને છોકરો બે જણા ગયા। છોકરો કે મહારાજ તમારા પ્રશ્ન જવાબ હું આપું, એમ દે, તારે કે પ્રશ્ન પૂછનાર કરતાં જવાબ આપનાર શ્રેષ્ઠ ગણાય, તો કહે તો છે, પ્રશ્ન પૂછનાર શિષ્ય હોય, જવાબ આપનાર ગુરુ કહેવાય, અને ગુરુનું સ્થાન હંમેશા ઊંચું હોય। હવે હું અહીં નીચે ઊભો ઊભો તમારો જવાબ આપું, એ કાંઈ શાસ્ત્રની રીત ન કહેવાય, તમે સમજો છો, એ કાંઈ વિવેક ના કહેવાય, તો તમે નીચે આવો ને તમારી ગાદી ઉપર મને બેસાડો, ત્યાર પછી જવાબ તમારો યથાર્થ જે છે તે જવાબ મળશે, ન મળે તો પછી તમે મને ફાંસી લગાડી દેજો, મારા બાપાનારે મને ચડી દેજો, ભલે આવી જા। છોકરાને રાજગાદી ઉપર બેસાડો, આ નીચે ઊભો રહ્યો રાજા। પછી સિપાહીને કીધું, બધાને કીધું રાજાને કે જો હવે હું રાજા છું, તમે પ્રજા, હવે મારું ફરમાન બધાએ માનવું પડે। રાજા કે ભલે શું છે ફરમાન? તારે બે સિપાહીને કે રાજાના થાંભલે બાંધ્યો અને મારા બાપાને સામે બાંધ્યો, હે? તો કે હા, ઓર્ડર છે મારો, તમારા પ્રશ્નનો જવાબ જોઈએ છે ને, તો મારો આ ઓર્ડર છે, અત્યારે મારો હુકમ ચાલશે, રાજા હું છું। રાજાને સિપાહીઓ કે હા બાંધી દો મને, અહીંયા બાંધી દીધા, પેલી બાજુ સામે થાંભલે એના બાપાને બાંધી દીધા। ત્યારે હવે રાજાએ એમ કીધું, રાજા અલા એના બાપાને કીધું, પિતાજી રાજાને તમે છોડી દો, એનું અને ગાંઠ પેલું દોરડું બાંધ્યું છે ને એ તમે છોડી નાખો। અરે ગાંડા, હું સ્વયં બંધાયેલો છું, એને કેમ છોડું, મને કોક પહેલાં છોડે ત્યાર પછી હું એને છોડું ને। તો રાજાને કીધું, રાજા તો પછી તમે મારા બાપને છોડી દો। રાજા કે પણ હું બંધાયેલો છું, મને પહેલાં કોક છોડે પછી હું એને છોડું ને। બસ તારે તમારા પ્રશ્નનો આ જ જવાબ છે મહારાજ, તમે કથા સાંભળો છો, તમે તમારા કીર્તિ પદ પ્રતિષ્ઠામાં બંધાયેલા છો, ગામના લોકો પ્રજા જાણે કે રાજા બહુ ધાર્મિક છે, રોજ ભાગવતની કથા સાંભળે છે, તમે તમારા માન ખાતર સાંભળો છો, શું કે વાહ અમારો રાજા બહુ ધાર્મિક છે,
પ્રજા મને માને, પ્રજા મારો હુકમ, પ્રજા મને ધાર્મિક સમજે, પ્રજામાં મારું માન સન્માન જળવાઈ રહે, તમે એના માટે હું બહુ મોટો સારો સજ્જન મહાન, તમે એના એ આશાથી તમે કથા સાંભળો, તમે એમાં બંધાયેલા, અને મારો બાપ તમે એને દક્ષિણા આપો એમાં, એને કંઈ તમારું આત્માનું કલ્યાણ કરવું છે કે મુક્તિ આજે ને આજે આપી દેવી છે. સુખદેવજી મહારાજ કંઈ દક્ષિણા લેતા હતા અને પહેલેથી કંઈ ઠરાવ કરતા હતા, અત્યારે તો કથા વહેંચાતી નથી, વેચાય છે. શું? કથા વહેંચાતી નથી, વેચાય છે. વેચવું અને વહેંચવું બેમાં ફેર છે. પહેલેથી જ કેટલી દક્ષિણા મળશે તો કથા કરું, જેવી દક્ષિણા એ પ્રમાણે કથા, સારી દક્ષિણા, જાજા માણસો, મોટો મંડપ, ભભકો, કથા સારી થાય. બે પાંચ પચીસ જણા બેઠા હોય, મંડપ નાખ્યો હોય નાનો એવો, ચાર થાંભલા ખોડ્યા હોય અને ખાટલો ઢાળી દીધો હોય ને બેહાળો, તો કથા એવી થાય. કોણ કોને છોડે? બસ આમ થયું, લોભમાં બંધાઈ ગયા છે. લોભ મિત્ર બનીને બધાના હૃદયમાં છાની રીતે રહ્યો છે. લોભ છે ને, લોભ છે ને, કામ છે ને આગળથી અટેક કરે અને લોભ પાછળથી અટેક કરે, તમને ખબર ન પડે. લોભ એવો એવો છુપ્પો રુસ્તમ છે. તમને એમ થાય હું બધું મહારાજ માટે જ કરું છું ને, હું બધું મહારાજ માટે જ કરું છું ને, એમ કરતાં કરતાં કેટલું ભેળું કરી નાખે. પછી જ્યારે છેલ્લા શ્વાસ ઘટ આમ મંડે ને, ડો આમાં ડહીએ ચડી જાય ને, ત્યારે ખબર પડે મારું બેટું પછી મંડે. એ બોલું બધું આખા જિંદગીમાં ભેગું કર્યું હોય ને, બધું સંગ્રહ કર્યો હોય ને, એ બધું ઉકેળો નીકળે બહાર. છેલ્લી અવસ્થા એવી છે, બધો ઉકેળો નીકળે. હા, અહીંયા મારી આ પ્રોપર્ટી, અહીંયા મારા આટલા સ્ટોર, આટલી મિલકત, એ ગાટલું ઊંચું કરો, આટલું નીકળશે. અહીં ખાડો ખોદો, બે ચાર માટલા નીકળશે. આને આટલા આપેલા છે, આને આટલા આપેલા છે. એ છોકરા એટલા લઈ લેજે, હો ભૂલતો નહીં, બેંકમાં અહીંયા આટલા જમા છે, સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં આટલા. ક્યાંય નો ક્યાંય દાટી આવ્યો, એ બધું બહાર નીકળે પછી. આપણે જો કે ત્યાં ક્યાં સ્વિટ્ઝરલેન્ડ જવાના, પણ આવું બધું એ પછી આમ પાછળથી. આમ પાછા હું માને આપણું કાંઈ નથી. ઘણા ભક્તોને ઘેરે જઈને પધરામણી કરીએ ને, બહુ સરસ મકાન હો તમારું ભગત, આપણું ક્યાં કાંઈ છે, તો નીકળી જાવ બહાર. કે ભાઈ શું કે, આ બધું ઠાકોરજીનું, તમારું જ છે ને આ બધું, શું કે. અને આટલું કહીને પાછ સંતોષોને જોયું, આપણું કાંઈ નહીં હો, પણ સમય આવે તો કંઈક થયું હોય ને, ભૂકંપ હલ્યું હોય તો, ઝુમર બુમર એકાદું હેઠું આવ્યું હોય તો, કોકે સેજ, હા જો સંતો રસોઈ કરવા ગયા હોય અને ગેસ બેસ હળગાવતા કંઈક ભડકો થયો હોય અને કાળા બે ચાર ડાગા પડી ગયા હોય, પછી જોવો તમારે કોનું છે, તો એ કહેવાનું શું? પાછું લોભ છે ને. આ કહેવાનો અર્થ કે ક્યાંક ને ક્યાંક આમ આમ આપણને ન દેખાય, ખબર જ ન પડે, પણ લોભ છુપ્પો રુસ્તમ છે. હૃદયમાં ઊંડો ઊંડો ઘર કરીને લોભ શત્રુ પરસ્પર એકબીજામાં વેર કરાવીને તેમનામાં છાડી રીતે મિત્ર થઈને વર્તે છે. લોભ શું કરાવે? દુશ્મન બનાવે, દુશ્મન. હાલો, મિત્ર ગમે એવો પાક્કો મિત્ર હોય પણ જેમાં લોભ આવે, બે જણાએ સાથે બિઝનેસ કર્યો હોય, નક્કી કર્યું હોય, દસમો વીસમો ભાગ ચોખ્ખો કાઢી જ નાખવાનો આપણે, પણ જો લોભ હોય ને, ભાઈ હું મારું ગમે એ કરું, તારે શું લેવા દેવા, તારે તારો ભાગ લઈને છૂટો. એટલે પણ આપણે નક્કી આમ કર્યું હતું ને, એ બધું તારે જોવાનું, તારો ભાગ લઈ લે, શું કરાવે પછી? અરસ પરસ ધીરે ધીરે, પછી પેલો ન હોય ત્યારે આ કંઈક કરી નાખે અને આ ન હોય ત્યારે પેલો કંઈક કરી નાખે, આડું અવડું, પછી શું થાય? એ મિત્રતા કેટલા દી ટકે? કોર્ટમાં જાય, એટલે કોર્ટમાં જઈને જો પાછું નિર્ણય સમાધાન થઈ જાય તો સારું, નહીંતર બબે ત્રણ ત્રણ પેઢીઓ વેરા લે, છોકરાઓ પછી પાછળ પડે એની, કારણ કે આ બધું કોણ કરાવે? કાલે પરમ દિવસે એક ભાઈનો ફોન આવ્યો હતો, મારા કાકાએ ને બાપાએ ને બીજા ત્રીજા ઇન્ડિયામાં બધું અમારું લઈ લીધું, કે એના કારણે હે ને ઊંઘઈ આવતી નથી, ટેન્શન ટેન્શન ટેન્શન, કેમ થાય, મારા બાપાને છેતરી નાખ્યા, મારું આમ લઈ લીધું, અમારું બધું આમ કરી નાખ્યું, બધું
અમે એના ઉપર ભરોસો કર્યો, આમ કરીને કીધું ભરોસો, એને લઈ લીધું એટલે એને લોભ, કે આને ટેન્શન આવ્યું એટલે આને લોભ. દાદા હું શું સમજવું આમાં, ઘનશ્યામ દાદા? અને પેલા એ લઈ લીધું એને નહીં, આ બધું શાનાથી થાય? લોભથી થાય. લો છે આનું, પેલા હડપ કરી લીધું, બે નંબર કાગળિયા બાગળિયા બીજું ત્રીજું કરી, ગોટાળો કરી બધું હડપ કરી લીધું, અને આવડા અહીંયા એની પાછળ રડે છે, કંઈ આવવાનું નથી પાછું, હવે ગયું અને કરવા જાય તો બીજા એટલા ખર્ચવા પડે, એ લેવા જાય તો બીજા એટલા ખર્ચે ત્યારે એટલું આવે, તો એમાં હું ટાઈમ જાય, પણ તોય ગમે એમ કરું, હવે એને લીધે પાર કરું, હાથ કડી પહેરાવું, ફાંસીને ફંદે લટકાડું, કોર્ટે ચડાવું, આમ કરું તેમ કરું, બદનામ કરું, પણ એને લઈ લઉં, એ કોણ કરાવે બધું? વાત તો સાચી છે. હા, ચિંતા થાય, હા ઠીક છે, પણ જે ભગવાનનો આશ્રિત હોય, સત્સંગી હોય, એ તો એમ સમજે કે ભાઈ કંઈક લેણું હશે પૂરો જન્મનું એનું, એ લઈ ગયો, હવે એની પાછળ દોટક કંઈક, હવે ભગવાનને પ્રાર્થના કરીએ, અને એ આપણું ગાડું ગબડે છે ને ગબડાવ્યા જાય છે, ભજન થાય છે, કથા વાર્તા સંભળાય છે, સાધુનો સમાગમ થાય છે, એની સાથે હેતપ્રીત છે, હે શ્યામ તમે સાચું નાણું, એવું થાય? જો થાય તો કામ પૂરું. લોભ લોભ, એક ભગવાન રૂપી સંપત્તિ જો આવી જાય, સત્સંગ રૂપી સંપત્તિ આવી જાય, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ રૂપી સંપત્તિ આવી જાય, તો બધો લોભ ખતમ ખતમ. જો કે વાત કરવી હેલી, પણ એટલું જો આપણું જતું રહે તો ટેન્શન તો માળું રહેવો, રાતે ઊંઘ એકવાર ઊંઘ તો ઉડી જાય, કે ન જાય દાદા? ઉડી તો જાય, ત્યારે ખબર પડે કે મારું બળું આમ નહોતું દેખાતું, હો આમ તો બધું અર્પણ કરીને જ રાખ્યું હતું, કાંઈ સંકલ્પ વિકલ્પ થતા જ નહોતા, કાંઈ યાદ આવતું જ નહોતું, મને તો ખબર એ નહોતી, પણ અચાનક પેલું થાય એટલે હારો ધ્રુજી જાય થોડો, આગું પાછું કંઈક તો મન થાય જ, ત્યારે સમજવાનું એ ઊંડો ઊંડો ક્યાંક બેઠો હતો. વાહ, એ જો મુમુક્ષુ હોય, સજાગ હોય, જાણપણા દરવાજે બેઠો હોય તો તરત જાણી જાય, હા સ્વામી કહે છે ને આમાં ક્યાંક બેઠો ખૂણે એ નીકળો, આ આવો છું પુરુષોત્તમ છે. એ તો છે ને ભગવાન સાથે વેર કરાવે, હો લોભ તો સાધુ હારે વેર કરાવે. હો એક ઘટના બની ગયેલી અમેરિકામાં, આવ્યા ગુરુજી 92માં, એક ભાઈ, બંને સગા ભાઈ, પણ શું વ્યવહારમાં તકલીફ સંસારમાં થયું, અબોલા, આની અરે ન બોલે, આ એની અરે બોલે, છૂટા પડી ગયા. એની જ ઘટના કહું તમને. પછી આ મોટા ભાઈ ને પેલા નાના ભાઈ, એટલે આ બહુ સત્સંગમાં આગળ પડતા ને ગુરુજીની સાથે ફરે ને બધી જગ્યાએ લઈ જાય, એના નાના ભાઈનો એ સત્સંગી એ ફોન કર્યો કે ગુરુજી આવો, તમે અહીં પધાર્યા છો તો મારે ઘેરે થાળ કરો. આ કે ન્યા નહીં જવાનું, શું કીધું? ત્યાં નહીં જવાનું બસ. પણ પ્રેમથી પેલા ભગત બોલાવે છે, મારે જવું જોઈએ ને, અમારે સંતોને તો એવું ના, તમે તો ઠીક, તમારો વ્યવહારમાં કંઈક હોય તો સમજ્યા કે ભાઈ થયા કરે ચાલ્યા કરે, પણ મોટું મન રાખે, અમારે તો એવું કરાય નહીં, પ્રેમથી બોલાવે ઠાકોરજીને જવું પડે. તો કે ના ન્યા નહીં, અને બહુ આગ્રહ કર્યો કે ના ના અમારે તો તમે ના લઈ જાઓ તો બીજા લઈ જાય, પણ હવે એનો ભાવ છે અમારથી ના ના પડાય. એટલે એ કે તમારે જે જોઈએ, હું કીધું પાછું જોવો, તમે જેનામાં જે હોય ને એ હામે એવું જ કલ્પે, લોભી હોય ને એ હામે માણસને શું સમજે? લોભી સમજે. ક્રોધી હોય ને એ સામેના માણસને તું તું મારી સામે બોલે, એલા પણ એ તો મૂંગો છે, પણ બોલતો કોણ હોય? પાછો હું કે તું મારી સામે બોલે આંખો કાઢે, તું મને આંખો કાઢે, અરે એ તો શાંત ઊભો છે, એ ક્યાં આંખો કાઢે, પણ આંખ કોણ કાઢે છે? એ કાઢતો એ હામાને શું દેખે? તું મારી સામે બાથ ભીડીશ, ભાઈ એને કાંઈ નથી ભીડવી, તું સામે ચાલીને ભીડવા જાય છે, પણ દેખાય શું? પોતામાં જે વસ્તુ હોય એ હામાના વ્યક્તિમાં દેખાય તરત. આ રીશો અંતકરણ રીશો એ બહાર લાવી જ દે તમને, કા મોઢા દ્વારા, એમાં આંખો દ્વારા, ચહેરાના હાવભાવ દ્વારા. ક્રોધી સામે ને ક્રોધી માને, લોભી બધાને લોભી જ માને. બોલો, તે શું કહે ખબર? ગુરુજી કે જવું પડશે. તો કે હા, તમારે તો ગુરુકુલનું કામ બહુ ને આ બધું જોઈએ ને, તમારે આ બધું
એટલે ચાલ એક કામ કરો કે તમારે જેટલું જોઈએ ને હું આપી દઉં, કે શું કીધું, તમારે જેટલા ડોલર જોઈએ બાંધકામ માટે જે હેતુથી તમે આવ્યા હો એ બધું હું આટલો આપી દઉં, પણ તમારે એની પાસે એક રૂપિયો એ આપે ને સામેથી તોય નહીં લેવાનો. ગુરુજી કે પણ એ ઠાકોરજીના ચરણમાં આપે તો અમારે પાછું ધકેલ દેવાનો, એ તો અપમાન કહેવાય, એ તો એને ભાવનાને ઠેસ પહોંચે, એને કેવું લાગે. આજે તમે કંઈક દાન લખાવો એમ કે તમારું દાન નહીં લેવામાં આવે, તમે ગમીને એને કહેવા આઈ નહીં, એ સારું કહેવાય એને, એને એને હૃદયમાં કેવું થાય, એ તો દુઃખિત કરવાનું કારણ ને, કે ના ના એનો એક રૂપિયો નહીં લેવાનો, બાકી તમારે જો એટલું હું આપી દઉં. કે ગુરુજી કે એ અમારે અમે એના માટે નથી જતા, એ તો એક 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 સેન્ટ મૂકશે ને તો એ કંઈ અમને એવું નથી કે કેમ આમ, તો એનો ભાવ છે એટલે જે અમે એના માટે નથી જતા, એને રાજી કરવા, બસ એની એની પ્રેમ ભાવના છે એટલે જઈએ છીએ. તો એ કે ના તમને ડોલરનો લોભ છે કે એટલે, હું કીધું તમને ડોલરનો લોભ છે તમે એટલા સારું કે એની પાસે જાઓ છો, એમ કરીને એની આરે એ બગડ્યો તો સંતારે બગડ્યો, પછી પછી તો એને એવું કર્યું ને રાતની ઊંઘ હરામ કરી નાખ્યો, પ્રચારને પ્રસારને બીજું ત્રીજું કરવામાં કંઈ કમી ન રાખી, આ આવા છે આ આવા છે એ આ આવા છે આના માટે કરે છે ને આવું છે ને પ્રાઇવેટ છે ને ફલાણું ઢીકાળું ને સાધુનો ધર્મ નહીં ને એ તો બધું આ પોતા માટે શું લ્યો આ વેર કરાવે, શું કરાવે, લોભ. પરિવારમાં હગાવાલામાં ભાઈઓ ભાઈઓમાં બાપ દીકરામાં પતિ પત્નીમાં ભક્તો ભક્તોમાં ભક્તો સંતોમાં શું કરાવે, વેર કરાવે, લોભ શું કરાવે, વેર કરાવે. એટલે અહીં લખે છે શત્રુ લોભ શત્રુ પરસ્પર એકબીજામાં વેર કરાવી એમનામાં છાની રીતે મિત્ર થઈને વર્તે છે. એ લોભમાંથી જ મહાન વિકરાળ ક્રોધ, જો આ ક્રોધ આવ્યો કંઈ કમી ન રાખે પછી હો એને હેરાન કરવામાં મારવા સુધી પોગી જાય. જીવા ખાચરને લોભ નીકળો, લોભ થયો, લોભ લાગ્યો, દાદા ખાચરની જમીન પડાવવાનો, તે શું થયું, શ્રીજી મહારાજને મારી નાખવા માટે એવો ક્રોધ ભરાયો, એવો દ્વેષ થયો કે શ્રીજી મહારાજને મારી નાખવા બુઢા દાદલને મોકલો રાતે, બોલો કે સવારે ચાર વાગે બોલો કે મહારાજ આમ 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 જંગલ પાણી જાય ને ત્યાં બારણા આડો હંતાઈ જજે કે તલવાર લઈને. એ તો સારું છે કે મહારાજે ભગુજીને હારે ફાનસ લઈને લીધા કે ભગુજી સાવધાન રહેજો, હવે ઈશારામાં જ કાફી છે ને કે મહારાજ કોઈ દીની આજે મને હારે લીધો, નક્કી ડાળમાં કાળું છે, તો મહારાજને કે તમે પાછળ આવો હું આગળ જાઉં છું. જ્યાં દરવાજો આમ ખોલ્યો ત્યાં તો પાછળ હંતાણો હતો, બોચી પકડી દીધી. મહારાજ કે મારશો નહીં, એનો કંઈ દોષ નથી, એને તો કોકે મોકલેલો છે. તો વિચાર કરો ક્યાં સુધી પોગી જાય લોભ, કે દાદા ખાચરની સંપત્તિ, એનો દરબારગઢ, એની જમીન જાગીર, એને ક્યાં વંશ છે, હું કીધું એ તો વાંચ્યો છે કે એનું બધું મારે જ આવવાનું ને, અને એમાં ક્રોધે ભરાયો. બોલો મહાવિકરાળ ક્રોધ ઉપજે, તે ક્રોધ એક એકને બેહાલ કરી નાખ્યો. અત્યંત કુબુદ્ધિવાળા અધર્મી રાજાઓ તમને જ્યારે પીડશે, ભગવાન નીલકંઠ વર્ણી એમ કે છે, હે ઋષિઓ તમે ભરતખંડમાં વિચરણ કરશો અને એ વખતે કુબુદ્ધિવાળા રાજાઓ અધર્મી રાજાઓ જ્યારે તમને પીડશે ત્યારે તમારી રક્ષા કરવા માટે અમે કરવા માટે ઉત્તર દિશા તરફથી એક રાજા આવશે. ઉત્તર દિશામાંથી એટલે યુરોપ ખંડમાંથી, આ ગોરિયાનું શાસન પછી આવેલું. શ્રીજી મહારાજની ઈચ્છાથી સંતોને બહુ જ્યારે દુઃખ પડતું ને, દ્વેષીઓ બહુ મારતા, લોલંગર બાવાઓ, માર્ગી પંથના લોકો, બીજા ત્રીજા ધર્મોના લોકો અપમાનો બહુ કરતા, સંતોને બહુ સહન કરવું પડ્યું. એની ઇતિહાસો લખેલા છે આપણા શાસ્ત્રોમાં, બહુ સહન કરવું પડ્યું ને ત્યારે સંતોની એ દશા જોઈ ભગવાનની આંખમાં આંસુ ટપક્યા, હોઠ ફફડવા લાગ્યા, દાઢી ધ્રુજવા લાગી, લાલ ઘૂમ થઈ ગયા. ત્યારે મહારાજ કે તમે સહન આટલું કર્યું અમારા માટે, અમારા એક વચને, પણ જાઓ અમે તમને વચન આપીએ છીએ, અમારી ઈચ્છાથી ઉત્તરખંડમાંથી ઉત્તર દિશા તરફથી એક એવો રાજા આવશે, એ તમારું રક્ષણ કરશે અને પોતાના બુદ્ધિબળથી બીજા બધા રાજાઓને જીતી લેશે. આવું શ્રીહરિએ નરનારાયણ અને ઋષિઓને કહ્યું.
એ વખતે બરાબર નીલકંઠવર્ણી આવું ઋષિ મુનિઓને ત્યારે પણ તપશ્ચર્યા કરી હતી, વન વિચરણમાં હિમાલયમાં પણ કહ્યું અને પાછું ગઢડામાં પણ આવું કહ્યું હતું, ત્યારે એમ કહ્યું હતું કે આવી ગયા છે, હવે ટૂંક સમયમાં ગુજરાતની ભૂમિ ઉપર બધો કબજો લેશે. અહીંયા કીધું ને ત્યારે તેમ કીધું જે આવ્યાનો તો આવશે. અને આ બાજુ એમ કહેવાય છે કે શ્રીહરિ નીલકંઠવર્ણી લોજપુરની ધરતી ઉપર પહેલો પગ મૂક્યો અને આ બાજુ પહેલી અંગ્રેજોએ સુરતમાં કોઠી સ્થાપી. એ વખતે 1856ની સાલ સંવત 1856માં પહેલી કોઠી ત્યાં સુરતમાં સ્થાપી. આમ તો આવી ગયા હતા ભારતમાં, એન્ટ્રી થઈ ગઈ હતી ઘણો સમય ફરતા, પણ ગુજરાતમાં જ નહોતું. પછી ગુજરાતમાં આવ્યું ત્યારે મહારાજે કીધું કે હવે એ ફિરંગીઓ આવી ગયા છે, તમારું રક્ષણ કરશે. કારણ કે એ બહુ નીતિમાન હતા અને મહારાજની સાથે ઘણા બધા એમના પ્રસંગો હરિચરિત્રામૃત સાગરમાં તો બહુ વિસ્તારથી લખ્યા, સત્સંગી જીવન જેવા ગ્રંથોમાં, જે ધર્મગ્રંથ કહેવાય સ્વામી સંપ્રદાયનો સંસ્કૃતમાં, એમાં પણ સતાનંદ મુનિએ પણ એ કથાઓ લખી છે કે રાજકોટમાં શ્રીહરિ ગવર્નર સર માલકમ સાહેબને મળ્યા હતા, શિક્ષાપત્રી દીધી હતી. ઘણી જગ્યાએ અમદાવાદમાં તો એ બધી જમીન કાળુપુર વિસ્તાર આખો મહારાજને અર્પણ કરેલો, માણકી ગોળી ખેલવો, જ્યાં પણ નજર પહોંચે તમારી બધી જમીન જાઓ. મહારાજ પ્રત્યે બહુ ભાવ હતો કારણ કે એનું બધું મોટાભાગનું કામ મહારાજ સોલ્યુશન કરી નાખતા. કારણ કે સ્વામિનારાયણના યોગમાં જે આવે ને, ચોરી ચુગલી બીજું ત્રીજું અધર્મ પાપ ગુંડાગર્દી આ બધું ખલાસ થઈ જાય, નહીંતર વધારે ત્રાસ કાઠીઓનો, લૂંટફાટ બારવટિયા, કચ્છ કાઠિયાવાડમાં બારવટિયા બહુ થયા, બીજે બધે ઓછા થયા, જેટલા એ કાઠિયાવાડમાં કીધા ગુજરાતમાં થયા ને એવા બીજે નથી થયા. બહુ ત્રાસ, એ બધોય શ્રીજી મહારાજના એક ઈશારે એક સંકલ્પે એમના સંતોના ઉપદેશથી ચારિત્ર્યથી વિચરણથી બહુ પ્રભાવિત અંગ્રેજો થયા, બહુ પ્રભાવિત. એટલે મહારાજને બહુ સપોર્ટ આપતા. મહારાજને કહ્યું હતું કે હવે તમારા સંતોની તમે ફિકર છોડી દેજો, હવે એનું રક્ષણ અમે કરીશું, અને કર્યું હતું. ત્યારથી બધાય કંટ્રોલમાં આવી ગયા હતા. ઋષિમુનિઓને શ્રીહરિએ આ નરનારાયણ ભગવાનને ઋષિમુનિઓને આ કહ્યું. પછી શ્રીહરિ પશ્ચિમ ભારતના સૌરાષ્ટ્રમાં આવ્યા, ત્યાં સદગુરુ રામાનંદ સ્વામીનો મેળાપ થયો. રામાનંદ સ્વામીએ શ્રીહરિ નીલકંઠવર્ણીને જોયા ત્યારે તેમના મનમાં ઘણો આનંદ થયો. રામાનંદ સ્વામીએ તેમને સર્વના કારણ જાણી બધો સત્સંગ સોંપી દીધો. પછી રામાનંદ સ્વામી બદ્રિકાશ્રમમાં જઈને નરનારાયણ ઋષિની સાથે રહ્યા. રામાનંદ સ્વામી અંતરધ્યાન થયા કારણ કે ઉદ્ધવનો અવતાર હતા. હવે તો શ્રીહરિ સાક્ષાત મળ્યા. જોકે રામાનંદ સ્વામી જ્યારે શીતળદાસને સમાધિ કરાવી ત્યારે અક્ષરધામમાં બધા અવતારો અને રામાનંદ સ્વામી મહારાજની સેવામાં હતા એવું બતાવ્યું. કારણ કે ગુરુ જાણતા હતા સર્વોપરી છે. મોર સ્વામી કે હે સ્વામી, આમ લખ્યું હરિચરણ સાગરમાં, જાણતા હતા. પણ અમુક આયુષ્ય એની ઉદ્ધવ તરીકે, કારણ કે 5,500 વર્ષ પહેલાં જે ઉદ્ધવજી પ્રગટ્યા હતા એ જ 5,000 વર્ષ સુધી ધરતી ઉપર ફર્યા હતા, એટલું રહ્યા હતા. એની કથા હરિલામૃતમાં લખેલી છે વિસ્તારથી, મેં હમણાં આપણે શનિવારે કહી હતી ને ઉદ્ધવજીની. પછી ઉદ્ધવજી જન્મ્યા 250 વર્ષ પહેલાં, 250-350 વર્ષ થઈ ગયા, એ સંવત 1792માં, અત્યારે તો સંવત 2072 ચાલે છે, એટલે 250 વર્ષ પહેલાં એ પ્રગટ થયા. પણ હજી એનું જે કંઈક કાર્ય કંઈક જે કંઈ બાકી હશે એ પૂરું કરવા માટે મહારાજ કહે છે એ ફરી પાછા નરનારાયણના આશ્રમમાં ત્યાં ગયા. એનો અર્થ એવું નહીં કે એને નરનારાયણની ઉપાસના હતી એટલા માટે એ ન્યા ગયા, કૃષ્ણની ઉપાસના હતી એટલે ન્યા ગયા. ભલભલાને મહારાજને મહારાજની પોતાની ઉપાસના કરાવવા માટે બીજા અવતારો અને અવતારોના ભક્તોને સત્સંગમાં લીધા હતા અને આને તો ગુરુ કર્યા હતા, તે કંઈ થોડા ન્યા જાય. અને ગુરુએ તો જતા જતા છેલ્લે નીલકંઠવર્ણી મળ્યા, દીક્ષા આપી, ગાદી સોંપી, પછી તો ગામડે ગામડે ફરીને એની જ ઓળખાણ કરાવી. હું તો ડુગડુગીને વગાડનાર, આ ખેલનો ભજવનાર આ છે, આ સર્વોપરી છે, એમ કીધું લાલજી સુથારને રામાનંદ સ્વામીએ.
क्या तो श्री कृष्ण करता है मोटा छे, आ तो अवतारना अवतारी सर्वोपरि विश्वविहारी आवा शब्दों रामानंद स्वामी ना लख्या शास्त्र में। तो बद्रिकाश्रम में थोड़ा जाए देह छोड़ी, पण एक एनुं चरित्र छे। शू छे? चरित्र छे। देह मुकावीने त्यां मोकला छे, कारण के न्याय महाराजनी कंईक उपासना करावी छे दलूजी ने, अने पेला कया ऋषि हता तनु ऋषि, ए बधाने सर्वोपरि उपासना करावी हशे, न्याना मुक्तो ने त्यांथी अक्षरधाम में लई जवा हशे, महाराज त्यां मूक्या। हाँ, ये बतायू हतुं रामानंद स्वामी पोते उद्धवनो अवतार हता, पछी भक्तजननी इच्छा जेवी इच्छा होय ए प्रमाणे श्रीहरि चरित्र करवा लाग्या। श्रीहरि ने धन अने स्त्रीनो प्रसंग थवा छता क्यारेय विकार थातो नहीं, एने तो क्यांथी थाय, ए जेना उपर दृष्टि नाखे एना बधाय विकार खेरवी नाखे। एना एक साधु वाड़ी खतरनाक तोफानी घोड़ा उपर थापो मारे, जय स्वामीने मंत्र कानमां कहे तो एनो काम खेरी नाखे, तो आ क्यांथी लेवाय? आ तो भगवान छे। अरे काम पण एमां प्रवेश करे ने तो काम ही निर्गुण थई जाय, साचुं खोटू? हे, શિવ જેવા શિવ ઈશ્વર છે બરાબર, શિવ જેવા શિવ, એની આંખે કામ આવે તો એ બળીને ભસ્મ થઈ જાય, મહારાજ કે અહીંયા કામ આવે ને તો દિવ્ય થઈ જાય, કેવો થઈ જાય? મુક્તિ, પેલાને તો બાળી નાખ્યો પણ આને તો તારી નાખે, કામ નહીં તારી નાખ્યો, આ તો ભગવાન, એને ક્યાંથી બીજું થાય કોઈ દાડો? ગમે એટલી કરોડ સ્ત્રીઓની વચ્ચે રે, રૂપવાન સ્ત્રીઓની વચ્ચે રે, કે ત્યારે વાતો કરે, એની સાથે રાસે રમે, એની ભેગા બધા જ ચરિત્રો કરે, પશુ જેવું ચરિત્ર કરે, અધર્મ જેવું લાગે, અસુર જેવું ચરિત્ર કરે, તો એ પણ ભગવાન તો ભગવાન છે, એને નો બાદ, માયા એમાં પ્રવેશ કરે ને તો માયાને પણ અક્ષરધામ રૂપ બનાવી દે, એને વળી વિકાર અડતો છે, એવા ભગવાન ધર્મકુમાર શ્રીહરિ આવા અનંત સમર્થતા, આવા અનેક ચરિત્રોને કરતા શ્રીહરિ ભુજનગરમાં વધાર્યા, ત્યાં જે અપાર પ્રતાપ દેખાડ્યો, જે મારા હૃદયમાં રહ્યો છે, આધારાનંદ સ્વામી કહે છે, હું લખું છું, સાંભળો, શ્રીહરિ ભુજમાં વધાર્યા, એ દિવસે રાતે સૂઈ રહ્યા, ઘણી વખત રાત્રે નહીં સૂતા હોય એટલે અહીં લખ્યું, ઘણી વખત રાત્રે જાગતા છે, આમ સંતો ભેડા બેહતા છે, ક્યાંક ફરવા નીકળી જતા છે, ભક્તોની રક્ષા કરવા જતા છે, પણ આજ ભુજમાં એવા શાંતિ થઈ ગઈ કે વાહ, આ તો રામાનંદ સ્વામીની પવિત્ર પાવનકારી પ્રસાદીની ભૂમિ ધામ છે, શાંતિ થઈ ગઈ, ભગવાનની આંખ મીચાઈ ગઈ। પ્રવીણ શ્રીહરિ સવારે ઉઠ્યા, સંતોને સાથે લઈ સ્નાન કરવા ગયા, જ્યાં સદગુરુ રામાનંદ સ્વામી નહાતા હતા ને એ સરોવરમાં નાહ્યા, બધા દરબારોને સાથે લીધા, તેમજ હરિભક્તોને પણ સંગે લીધા, પહેલાં દાંતણ વગેરે કર્યું, ઘણીવાર સુધી સરોવરમાં નાહ્યા, તે પ્રદેશના હરિભક્તો આવ્યા હતા એ બધા નાઈને પોતાને ઘેર ગયા, એ સૌ હરિભક્તોએ પોતપોતાને ગામ પધરાવવાની વિનંતી કરી, શ્રીહરિએ તે સૌ હરિભક્તોને કહ્યું, આઠમ કરીને અમે બધે સૌને દર્શન દેવા ફરશું, પણ આઠમ તો અમારે ભુજમાં કરવી છે, કારણ કે આઠમ શું કામ ભુજમાં કરવી છે? ભુજમાં રામાનંદ સ્વામી બહુ રહ્યા હતા, અને આઠમને દિવસે રામાનંદ સ્વામીનો જન્મ, કૃષ્ણ જન્મ તો ખરો જ, એ તો ઉજવતા મહારાજ શાસ્ત્રના વિધાન પ્રમાણે, પણ વિશેષ ભુજમાં સ્વામી બહુ રહેતા, એટલે અહીંયા ભક્તો અને ભુજમાં સ્વામીના આશ્રિતો બહુ જ, ગંગારામ મલ, લાધીબાઈ, સુંદરજીભાઈ દિવાન, રવજીભાઈ, વીરજીભાઈ, હિરજીભાઈ, આ બધા એમના બહેનોમાં એટલા બધા રામાનંદ સ્વામીના, એમ કહેવાય છે નીલકંઠવરની લોજમાં પધાર્યા અને ભુજમાં સમાચાર મળ્યા અને ગુરુને ઉતાવળ થઈ જલ્દી જવું છે, અને ત્યારે ગુરુ જ્યારે તૈયાર થયા ત્યારે ભુજના હરિભક્તો ગુરુ રામાનંદ સ્વામી માટે રથ લઈ આવ્યા હતા, રથ એમાં બેસાડ્યા, વળાવતા હતા ને, એમ કહેવાય છે ધ્રુસકેન ધ્રુસકે રડતા, ધ્રુસકેન ધ્રુસકે રડતા, પછી સ્વામી કહે તો પછી હારે આલો, હું કીધું તમે મારાથી રહી ન શકતા હોય, તમારા વિના અમે નહીં જીવી શકીએ, નહીં રહી શકીએ, કોનું મુખ જોઈને અમે જળ પીશું, કોનું મુખ જઈને અન્ન લેશું, કોનું મુખ જોઈને અમે અમારી પ્રવૃત્તિ કરીશું, કારણ કે તમારા દર્શન અમારા માટે સર્વસ્વ છે, તમારું સાનિધ્ય છોડીને અમે જીવી નહીં શકીએ, આવા પ્રેમી હતા। અને લાધીબા તો
ભગવાન માનતા, ભગવાન. તે પછી મહારાજ સ્વામી ધામમાં ગયા ને, પછી મહારાજ ભુજમાં આવ્યા ને, તે બધાય મહારાજ પાસે આવ્યા, કારણ કે ખબર કે આ રામાનંદ સ્વામીને સ્થાને બેઠા છે. પણ લાધીબાઈ ન આવે સભામાં, તે સમાચાર મોકલા લાધીબાઈને બોલાવો ને, તો એ ના પાડે છે કે એ નહીં આવે, કારણ કે એ તો રામાનંદ સ્વામીને માને. તમે તો ઠીક એની જે સ્થાને બેઠા છો એટલે વેલકમ, બાકી હું બીજા કોઈની વાતો કે બીજા કોઈના દર્શન, એને આવવું હોય તો અહીંયા આવે, શું કીધું એને આવું તો અહીંયા, બાકી હું ત્યાં ન જાઉં. એ તો નાનું મારી આગળ હું, અને રામાનંદ સ્વામી સર્વસ્વ, આ તો એનો ચેલો છે, શિષ્ય છે, કે એ થોડા રામાનંદ સ્વામી જેવા છે. બોલો આમ હતું, રામાનંદ સ્વામી તો ભગવાન છે. ત્યારે રામાનંદ સ્વામી રાત્રે આવ્યા, દર્શન દીધા લાધીબાઈને, એટલું નહીં ઠપકો દીધો, લાધી હું સમજે તું, અમે બેહાડ્યા, અમે કીધું, અમારા વચનમાં વિશ્વાસ નથી તને, આ કોણ છે જાણેશ તું? અને પછી મહારાજના મહિમાની વાતો કરીને ત્યારે લાધીબા સૌથી પહેલા સભામાં આવી ગયા. સવારે મહારાજ કે બા, તમને બહુ તકલીફ દીધી અમે, તારે કે હું અહીં તમારું કંઈ સાંભળવા નથી આવી, તમને લેવા આવી છું. હું કીધું હાલો મારે ઘેરે, કે બા તમે આટલા મોટા અને હું ત્યાં, કે હવે મને છેતરતા નહીં, ઓ બધી ખબર પડી ગઈ. શું કીધું? હવે મને હું છેતરાઈશ નહીં, ઊભા થાવ ચોક પછી હું ઊભી થાવ. મોટા હતા ને લાધીબા, તો બહુ ઉંમરમાં વડીલ હતા, મહારાજને ઠપકો દઈને કાન પકડીને લઈ ગયા. હવે હું નહીં છેતરાવ, બહુ છેતરાણી, ગુરુનો ઠપકો સાંભળવો પડ્યો મારે, હું નહોતી માનતી અભાગણી. હું કીધું? મને તમે માફ કરી દો, કે બા તમે આ માફી ન માગે, હું તો તમારાથી નાનો છું મહારાજ. કે બોલો મહારાજ બહુ દાસભાવે રહેતા હો, ફૂઈબા એવા માની સ્વભાવવાળા હતા ને, તો એને માં કહેતા. બોલો ગંગાબાને પણ હું કે, હું તો દીકરો તારો છું બા, હું તો તારો દીકરો છું એમ કે. બોલો મુક્તાનંદ સ્વામીનું કહેવું, હું તમારી આગળ બાળક છું મહારાજ. કે ઓકે, હું તમારી આગળ બાળક છું. બહુ નમતા, બહુ બધાને ગમતા. બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા, જેટલા નિર્માની રે બાળક, બાળક થાય ને એકદમ નાના થાય ને, હાવ સરળ થાય ને, સહજ થાય ને, એ બધાને બહુ ગમે. હો પછી આમ મોભો રાખવા જાય તો હોડના ભાવમાં જાય, શું કેટલાના ભાવમાં, કોઈ વેલ્યુ નહીં કાંઈ, હોડના ભાવની શું વેલ્યુ અત્યારે. પણ મહારાજ એવા, કહેવાનો અર્થ આઠમ આવી મહારાજ કે ભુજમાં કરવી છે આઠમનો, પછી અમે આવીશું બધે ફરીશું. શ્રી હરિ નાઈને જળમાં બહાર આવ્યા, શરીર પર બધા જરિયાના વસ્ત્રો પહેર્યા. એ સમયે જરિયાની સાજથી જે અશ્વ શણગાર્યો હતો એના ઉપર શ્રીહરિ બેઠા. હો હું તમારી, એક તરંગ પૂરું કરે છે રોજ, એવું કશું નહીં. પછી ભુજમાં જગજીવન નામે નાગર ભુજના રાજાના દીવાન હતા, એના ભાઈનું નામ કુબેરજી, તે મહાશક્તિના ઉપાસક, એવો શ્રીહરિને સન્મુખ આવ્યા. જગજીવને શિવાલય કરાવ્યું હતું, ત્યાં શ્રીહરિની પધરામણી કરી. હજી તો એ મંદિરની પ્રતિષ્ઠા નહોતી થઈ, એ પહેલાં શ્રીહરિએ પધરામણી કરી દીધી. મંદિરમાં જોવા માટે લઈ ગયા, મહારાજ ત્યાં ગયા, મંદિરને જોયું, મંદિર જોઈને શહેરમાં આવ્યા. હરિભક્તોએ ખૂબ જ વાજિંત્રો વગાડ્યા, લોકો બધા જય 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 એવો ધ્વનિ કરતા હતા, તેનાથી આખું શહેર ગાજી રહ્યું હતું. પછી શ્રીહરિ પોતાને મુકામાં આવ્યા, એ વખતે શોભાનો કોઈ પાર ન રહ્યો. જ્યારે પોતે આવીને પલંગ ઉપર બેઠા ત્યારે ભુજ શહેરના હરિભક્તો પાછા આવ્યા, બધા મેવા મીઠાઈ લાવ્યા, શ્રીહરિને જે એક એક હાર પહેરાવ્યો. લલાટમાં કેસર ચંદનની અર્ચા કરી, કોઈએ શાલ ઓઢાળી. એ સમયે શ્રીહરિ સૌ હરિભક્તોની આગળ બોલ્યા, આપણે સૌ રઘુનાથદાસની પાસે જઈએ. એ પ્રકરણ નીકળું પાછું, રઘુનાથદાસ ભાગી ગયા હતા, ભક્તોએ અપમાન કર્યું હતું એનું, કારણ કે અપમાન કરવા જેવો જ હતો. રામાનંદ સ્વામી ખુદ આવ્યા, ખૂબ મનાવ્યો, પણ તોય હામો થયો, હું તો તમો શરણાગત, તમે મને જમપુરીમાં નાખી દો તોય પણ હું તો ન્યાય જવા તૈયાર, બાકી તમને ન મૂકું, બાકી તમારા સિવાય કોઈને માનવું નહીં, કરોડો જમપુરી ભોગવવી પડે તો ભલે ભોગવવી પડે. સ્વામી કે ભાઈ રે અવળો, આ તો બધાએ માન્યા પણ આ ન માન્યો. સ્વામી નારાજ થઈને વયા ગયા. પછી તે સ્વામી નારાજ થયા અને આ બણગા મારતો રહ્યો.
તે લોકોને ખબર પડી ગઈ કે આ ખોટો માણસ છે, તે બધાએ હળદૂત કરીને કાઢી મૂક્યો. શહેરની બહાર જતો હતો પણ શ્રીહરિ તો દયાના સાગર કૃપાળુ. મુક્તાનંદ સ્વામીનો જેવો સ્વભાવ, શ્રીહરિનો સ્વભાવ એવો કરુણાસભર. રામાનંદ સ્વામી કીધું તો અત્યાર સુધી એને જાળવી રાખજો, સત્સંગમાં જેમ તેમ કરીને પાર પડી જાય. મુક્તાનંદ સ્વામી બહુ જાળવ્યો, મહારાજે હજી જાળવે છે. તમે જોવો તો ખરા, એ વયોગ્યો મહારાજનું રાતી ભૂંડું બોલે છે, દ્વેષી છે, રામાનંદ સ્વામી નથી માનતો, તોય મહારાજ હું કે મળવા જવું છે મારે, લ્યો એની પાસે જવું છે. તેવો સ્વામીના મોટા શિષ્ય છે. તમે જોત ખરા, હું કીધું મહારાજ કે છે, આમાં હરિભક્તો તો જાણી જાય ને, આમાં બોલવા ભાષા ઉપરથી વિવેક ઉપરથી ખબર પડી જાય ને કે આ હા હા હા, આની આ મોટાઈ તો જુઓ, આની સહનશીલતા તો જુઓ, આના ગુણો તો તમે જુઓ. સ્વામીના મોટા શિષ્ય, અમે તો નાના છીએ, જઈને એમની પાસે આપણે પ્રશ્ન પૂછીએ, જે પ્રશ્ન હોય ને પૂછી આલો, હું તમને વાંધો છે અમારી સાથે, અમે તો કાંઈ તમારું ભૂંડું કર્યું નથી, તો અમારી સામે તમે આ આમ કરો છો કે કંઈક તમારે તકલીફ કંઈ જોઈએ તો આપી દઈએ, શા માટે આવું કરો છો? આપણે પ્રશ્ન પૂછીએ, પ્રશ્ન ઉત્તરથી પછી રૂપ છૂનું છૂપું નહીં રહે, હું કીધું એનું જે અંતરમાં હશે એ નીકળશે. ત્યારે હરિભક્તો કે હે ધર્મકુમાર, સાંભળો, પ્રશ્ન ઉત્તર તો બધા થઈ ગયા, હું હવે મહારાજ કાંઈ પૂછવા જેવું ક્યાં રહેવા દીધું છે ને? અરે કોક બિચારો મૂંઝાણો હોય ને પૂછવા જઈએ તો સમજ્યા, આ તો કેટલાય મૂંઝવી દેવો છે આને પૂછાય, અને હવે તો એને એવું આચરણ ખરાબ કર્યું છે, આવું બધું કર્યું, હવે પૂછવાનું શું બાકી રહ્યું? મહારાજ બધું પ્રશ્ન ઉત્તર તો બધા થઈ રહ્યા. કેમ? જ્યારે શહેરના દરવાજા ખુલ્યા ત્યારે રઘુનાથદાસ ઉઠીને ત્રાહી ત્રાહી કરીને શહેરની બહાર નીકળી ગયો, જેમ તેમ બૂમા બૂમ કરતો ને ભૂંડું બોલતો ને ત્રાહી ત્રાહી, હેરાન થતો, કેવો હેરાન થતો, ગભરાતો, ભયભીત થતો નીકળીને ભાગી ગયો. હવે હું એને પૂછવાનું કાયર? ત્યારે શ્રીહરિએ કહ્યું, કોઈ હરિભક્ત દોડીને એની પાછળ જાઓ. એટલે તો હજી મહારાજ હું કે છે, તો એની પાછળ જાઓ અને એમને પાછો બોલાવો, અમે એમને મળવા માટે આવ્યા છીએ, અહીં ભૂજ એમને નથી આવ્યા, તમને ખાલી મળવા નથી આવ્યા, એમને આવ્યા છીએ, એ અમારા ગુરુનો શિષ્ય છે. ગુણ તો જુઓ તમે, આ તો એની મહાનતાઓ, આ તો એની મહાનતા. આવી મહાનતા ગુરુજીના જીવનમાં પણ તમને જોવા મળે, જેને નાનપણમાં એમને એટલા બધા, હવે જાવદોની બધી વાત તમને બધાને ઘણી વખત ગુરુજીએ કરી છે સભાના એવા પ્રસંગોમાં, કોઈના નામ નથી દીધા, પણ જેને ગુરુજીએ જે વ્યક્તિએ ગુરુજીનું એમ કે કાંઈ બાકી નહોતું રાખ્યું ભૂંડું કરવામાં કે નિંદા ટીકા કરવામાં કે હેરાન કરવામાં, એવા એવા લોકોને એવી અવસ્થા એની આવી ત્યારે એ કેર લેવા એ ગયા, એને રાખ્યા, પૂજ્યા, માન્યા, ભેગા રાખ્યા, બધું ભૂલી ગયા, બધું ભૂલી ગયા. તમે વિચાર કરો, તો એમ માનતા એને દંડવટ કરતા અમે જોયા છે. પછી તો પેલા પસ્તાય ને, એટલે રડે, આ તો બધું ભૂલી ગયા છે. તો એને કે તમે મોટા છો, મારાથી વડીલ છો, તમારો અધિકાર છે, તમારી સેવા કરવી અમારી ફરજ છે. હથેળીમાં રાખ્યા, એટલી સેવામાં સંતોને મૂક્યા ને બધું કર્યું. તમે જોવો તો ખરા, સારા જ હતા બધાય, પણ એનો ભાવ, એને કોઈ દી કોઈની ભૂંડાઈ જોઈ નથી. કોઈ દી કોઈનામાં નાનો એવો એક ગુણ હોય તો એને પહાડ જેવો માને, અને પહાડ જેવા અવગુણોને પણ એ આ અણુતુલ્ય માને. આ મહાપુરુષોની નિશાની છે, આ ભગવાનની પહેચાન છે. ભગવાન કહે છે, ભલે કહે છે કે જાઓ દોડીને પાછળ એમને બોલાવો, અમને અમે એને મળવા આવ્યા છીએ, અમારા હૃદયમાં એમના ઉપર ઘણો ભાવ છે. લે, અમારા હૃદયમાં એના પ્રત્યે ઘણો ભાવ છે, એ અમારા ગુરુભાઈ છે અને અમારાથી વડીલ છે, મોટા છે, પણ એ કો દાનતનો ખોટો છે તો ભલે, ના ભલે એ ખોટો એને મુબારક, પણ એ અમારાથી તો આહા. હવે તેનો શું ઉપાય કરવો? એને રાખવો હોય, આ બધું સોલ્યુશન સમાધાન કરવું હોય તો શું ઉપાય? અમારા મનમાં તો એવો શોક રહ્યા કરે છે,
જો તમે તેમને અહીંયા બોલાવી લાવો તો અમે આ બધો અધિકાર એમને સોંપી દઈએ. અરે રે રે, આ બધા હરિભક્તો શું વિચારતા છે? એ તો મહારાજ આમ તાકીને જોતા રહી છે ને, ઓહો આટલું એને કર્યું. નાનો હતા, નીલકંઠવર્ણી રૂપે હતા લોજમાં, ત્યારે એને કાંઈ કમી નથી રાખી આ નીલકંઠને હેરાન કરવામાં. ગઈ ભેંસ પાણી, જા નીલકંઠ પોદળામણી આય, જા આમ કરી આય, જા આમ કરી આય, આ કર નાખ, હા ઊંધો જ આલે, બોલો ઊંધે પૂરે જ આલે. તો એ ભગવાન શું કહે છે? અમારા હૃદયમાં એના પ્રત્યે, એનો અમારા હૃદયમાં બહુ ભાવ છે. બોલો. તો એ કહે છે અમને ભાવ છે, અમારા મનમાં તો શોક રહ્યા કરે છે. લો એ જે એ ગયા ને, એટલે અમને એનું દુઃખ છે. મહારાજ કહે, મહારાજને એક જીવ પણ મોક્ષના માર્ગેથી પડી જાય, દૂર થાય, તો કેટલું બધું દુઃખ થાય. મહાપુરુષોને અને ભગવાનને આ જ હોય છે. કોઈ એના સાનિધ્યમાં રહીને, એના ગુરુઓના હાથ નીચે રહીને એ જો આગો પાછો થાય ને, તો દુઃખ બહુ થાય. જો તમે એમને અહીંયા બોલાવી લાવો તો અમે બધો અધિકાર એમને હોપી. આ પ્રકરણ થોડું મોટું છે, એટલે આવતીકાલે સાંભળીશું. કારણ કે સ્મૃતિ એટલું સુખ ને વિસ્મૃતિ બરાબર દુઃખ, એના ઉપર ખૂબ સરસ અહીં સ્વામીએ પ્રકાશ પાથર્યો છે અને સમજવા જેવો સબ્જેક્ટ છે. એટલે એ કથા આવતીકાલે સાંભળીશું. સમય પૂરો થયો. કાલે બધાય ખાસ સાંભળનારા કથાનું મંતવ્ય લખીને મોકલજો. કાલે અહીં મંતવ્ય કાલથી શરૂ. હમણાં બે ચાર દી અઠવાડિયું કથા પહેલી વિડીયો સાંભળી સાંભળીને બધાય મંતવ્ય આપવાનું પણ ભૂલી ગયા છે, એટલે હવે ખાસ ભૂલાય નહીં. મંતવ્ય લખીને મોકલજો. અને તમે અહીં બેઠેલા એ બધાય મંતવ્ય કાલે આપ બી. વિનયજી, કલ થોડાક કથા કા પોઈન્ટ આજ જો સુના, વો કલ આપકો બતાના હૈ માઇક મેં, ઠીક હૈ? અચ્છા. શ્રી ઘનશ્યામ મહારાજ.